એના મોબાઈલમાં આપણી આ બધી જ વાતો રેકોર્ડ થયેલી છે. આ વાત તે મને પહેલા શું કામ ના કહી શ્રુતિ? એ જેલમાં હતો એ જ વખતે તે આ વિડીયો વિશે મને કહી દીધું હોત તો હું એને ત્યાં જ ખતમ કરાવી દેત. પણ મમ, એ જેલમાં જતો રહ્યો એ પછી મારામાં હિંમત આવી ગઈ હતી. એનો મોબાઈલ પણ મેં તોડી નાખ્યો હતો. આટલું બધું થયું પછી એ આવી રીતે આવીને પ્રોબ્લેમ ઊભી કરશે એવું મેં વિચાર્યું પણ નહોતું. બીજા કોકના લગનમાં એને આપણી બેન બજાઈ રહ્યો તો એ બેટા. આ તો આપણા વડીલોએ કોક પુણ્યનું કામ કર્યું હશે જે આજે આપણે બચી ગયા. એ જો વિચારી રહ્યો હતો કે પોલીસવાળા તમને ત્રણેયને લેવા આવશે એ વખતે બોનસ સમજીને મને પણ ક્યાંય જોડે ના લઈ જાય એવું વિચારીને હું તો ટેન્શનમાં આવી ગયો હતો. સારું થયું ભગવાને બચાવી લીધા. થેન્ક યુ ભગવાન. એમણે નહીં બચાવ્યા ને એનકા. પિક્ચર હજુ બાકી છે. કઈ પિક્ચર? અત્યારે તો લોકો ઉઠાઈને લઈ જ્યા છે ખાલી એને બસ. એ ગુસ્સો ના કરે બેના, એને કહું છું તને નહીં કહી રહ્યો. એને ચઈ ચઈ પેનડ્રાઈવમાં ચોચો વિડીયો હાચવી રાખ્યા હશે કોને ખબર. ખબર છે, પણ એ વરુણને જે લોકો ઉઠાવી ગયા છે બધા તારા જેવા નાલાયક નથી.